कच्छ जिला वन महोत्सव ग्लोबल वोर्मिंग ने पड़कारवा सौए वृक्षों वावी तेनुं जतन करवुं। राज्यना सामाजिक वनीकरण विभाग द्वारा 71मो जिला वन महोत्सव अबडासा तालुकाना रामपर खाते शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमानी अध्यक्षता हेठळ योजायो हतो। अने वीर अबडा अडभंग दादानी रामपर अबडावाड़ी खाते 1000 जेटला वृक्षारोपणना प्रारंभ प्रसंगे मंत्री भूपेन्द्रसिंह चुडासमाए जणाव्युं हतुं के ग्लोबल वोर्मिंग ने पड़कारवा सौए वृक्षों वावी तेनुं जतन करवुं जोईए अने दरेक वृक्ष अने छोड़नुं आगवुं महत्व छे जे प्रदूषणने अटकाववा अने स्वास्थ्यवर्धक रोग प्रतिकारक शक्ति वधारवा प्रारंभ करेला हरियाणा गुजरातने सौए साथे मळीने सार्थक करवानुं छे अने राज्यना विकास कामों साथे पर्यावरणनुं जतन अने जाळवणीनी जवाबदारी निभावीए तेमज सरकारे जनमानसमां जनभागीदारीना बीज रोपी विकास अने समृद्धिनी केडी कंडारी छे त्यारे देशना सांस्कृतिक अने समृद्ध वारसाने आपणा पूर्वजोए अप्रतिम योगदानथी जाळव्यो छे तेने वधु दीपावीए अने राज्यना तत्कालीन मुख्यमंत्री अने वडाप्रधान नरेन्द्र मोदीजीनी दीर्घ दृष्टिथी जनसामान्य वच्चे विकासना कामो आरंभी छेवाड़ाना मानवीने विकासना योगदानमां जोड्या छे तेमज वैश्विक महामारी कोरोना वच्चे पर्यावरणनी प्रदूषण मुक्ति पण जोवा मळी छे અને બહેનો દીકરીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી પ્રારંભ થયેલી નિર્ધુમ ચૂલા યોજના હેઠળ સરકારે પ્રદૂષણ મુક્ત પર્યાવરણનું પણ નિર્માણ કર્યું છે। ત્યારે આ તકે મંત્રીએ વન મહોત્સવની ઉજવણીના આયોજન તેમજ રામ મંદિર શિલાન્યાસ પ્રસંગની કચ્છ જિલ્લામાં થયેલી ઉત્સાહભેર ઉજવણીને બિરદાવી હતી। આજ રોજ આખા ગુજરાતમાં 71મા વન મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છમાં અબડા દાદાની જગ્યા પવિત્ર જગ્યા ઉપર જિલ્લા કક્ષાનો વન મહોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારથી માન્ય નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી હવાને પ્રદૂષિત થતી રોકવા માટેના તમામ ઉપાયો એમણે કર્યા હતા। શ્રેષ્ઠ ઉપાય કોઈ હોય તો જે માણસના હાથમાં હોય અને ઉપાય હાથ વગો કહેવાય એવો હોય તો એ વૃક્ષારોપણ છે। કારણ કે વૃક્ષ એકમાત્ર માનવ જાત માટે આશીર્વાદરૂપ છે કે જે પ્રાણવાયુ છોડે છે અને હવામાં વધારે વધારે પ્રાણવાયુ હોય તો એ માણસને પ્રાણવાયુ એ જીવવા માટે એ જરૂરી છે। વૃક્ષ કાર્બન લે છે પ્રાણવાયુ છોડે છે બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની પ્રક્રિયા થતી નથી એને ધ્યાનમાં રાખીને આપણા વડવાઓએ પણ વૃક્ષની સાચવણી માટે અને એટલા માટે છોડમાં રણછોડ કયો છે તુલસી હોય વડ હોય પીપળો હોય આ બધા વૃક્ષો લીમડો હોય દરેક વૃક્ષોનું અલગ અલગ મહત્ત્વ છે આયુર્વેદિક મહત્ત્વ છે ધાર્મિક મહત્ત્વ છે આ બધું ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા દર વખતે કરોડોની સંખ્યામાં વૃક્ષારોપણ થાય છે ને એટલા માટે જ આજે ગુજરાત લીલુંછમ છે। હું કચ્છ જિલ્લાના વન વિભાગને રેવન્યુ વિભાગને અને અમારા સૌ સાથીદારોને સમાજને અભિનંદન આપું છું કે આ પ્રકારનો સુંદર મજાનો સોશિયલ ડિસ્ટન્સ સાથેનો આ કાર્યક્રમ સેનિટાઇઝેશન હેન્ડવોશથી અને માસ્ક પહેરીને બધા લોકોએ પ્રેક્ષકોએ અને આગેવાનોએ આ કાર્યક્રમ કર્યો છે એટલા માટે હું સૌને અભિનંદન આપું છું અને તમારા દ્વારા હું પ્રજાને અનુરોધ કરું છું વિનંતી કરું છું કે રાજ્ય સરકાર આ કાર્યક્રમ છે એ રાજ્ય સરકાર માટે નથી કરતી તમારા માટે કરે છે પ્રજા માટે કરે છે। પોતે પણ વૃક્ષ વાવીએ જન્મદિને વાવીએ પુણ્યતિથિએ વૃક્ષ વાવીએ અને વાવીએ એ ઉછેરીએ આવી રીતે મલ્ટિપલ રીતે ગુણાંકમાં જો આપણે પડતર જગ્યા ઉપર પોતાના આંગણામાં સ્કૂલોમાં કોલેજોમાં આ કાર્યક્રમ કરીશું તો આવતા દિવસોમાં આપણને જે જીવનમાં સૌથી વધારે જીવવા માટે શ્વાસોશ્વાસમાં પ્રાણવાયુની જરૂર છે એ વૃક્ષ આપે છે। આજે 1000થી વધારે વૃક્ષ વાવવાનું આયોજન છે। બાબુ આપે રામ મંદિરના શિલાન્યાસ હવે શરૂઆત કરી દીધી છે શરૂઆત થઈ ગઈ। હું ભગવાન રામનો આભાર માનું છું કે મને 30 વર્ષ સુધી એવી શ્રદ્ધા મારી ટકી રહે એવી શક્તિ આપી।
રમેશ ભાનુશાલી, KTV ન્યૂઝ, કચ્છ.